જે મારા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 તરફ આવ જઈ રહ્યા છે તો 4.3 ની અંદર જે સમીકરણ પ્લસ માઈનસ ગુણાકાર અને ભાગાકાર ચારે જે છે અહીંયા આપણે સાથે આપેલા છે એ સાથે સાથે પણ આપણે અહીંયા કેટલા અપૂર્ણાંક સ્વરૂપે પણ આપેલા છે તો આપણા માટે અહીંયા એક જે નવો મુદ્દો છે એ આપણા માટે અહીંયા અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક સાથે લઈ અને આપણે આગળ જે સ્વરૂપ સ્ટેપ ની અંદર એક્ઝામ્પલ નંબર 1 છે એની અંદર લખ્યું છે નીચેના સમીકરણ ઉકેલો એમાં તમે કેટલાક એક્ઝામ્પલ અહીંયા લખેલા છે બાકીના ચાર એક્ઝામ્પલ આપણે જાતે કરવાનો કોશિશ કરીશું અહીંયા હું શરૂઆત કરું છું તમે જોઈ શકશો સૌથી પહેલા જે પાસ ઉત્તેજક નું સ્ટેપ છે એ આખો સ્ટેપ ઓકે હું પેલી તરફ લઈ જઉં છું 2y = 37/2 -5/2 ઓકે અહીંયા લખ્યું લખી શકાય પાંચ દ્વિતીયાંશને જમણી તરફ લેતા બરાબર હવે નીચે છેદમાં બંને બે છે એટલે થશે 37 - 5 છેદમાં બે યથાવત રહેશે એટલે 2y = 37 - 2 જશે એટલે 5 જશે એટલે અહીંયા થઈ જશે 32/2 2y = 16 તો y = 16/2 ઓકે તો y બરાબર કેટલા આવી ગયા આપણને અહીંયા 8 આવી ગયા અહીંયા આપણે લખી શકીએ 2 ને પણ જમણી તરફ લીધા બરાબર તો આ એક એક્ઝામ્પલ ક્લિયર હતું અહીંયા આપણે તમે જોઈ શકો છો જોતા આપણને ખબર પડે એટલું યાદ રાખવું જે ચલવાળો ભાગ છે એને આપણે એની જગ્યાએ રાખવાનું છે એટલે સૌથી પહેલા આને લઈ જઈશું ત્યાર પછી 5 ને લઈશું 28 સરવાળાના સ્વરૂપમાં છે બાદ બાકી સાથે પેલી તરફ જશે માટે 5t = 10 - 28 લખો 28 ને જમણી તરફ લેતા બરાબર માટે 5t - 18 t = -18/5 બરાબર કારણ કે અહીંયા ગ્રાફ તમે જોઈ શકો છો કે જે 18 છે અને છેદમાં 5 છે બરાબર તો બંનેને કોઈ આગળની કોઈ ક્રિયા થશે નહીં એટલા માટે અહીંયા આપણે એને યથાવત રાખીશું બરાબર એ જ આપણે માટે અહીંયા એક્ઝામ્પલ નંબર સી છે તેમાં સૌથી પહેલા 3 ની તરફ લઈ જઈએ તો એ પણ 5 = 2 - 3 ઓકે અહીંયા લખીશું 3 ને જમણી તરફ લીધા બરાબર તો એ પણ 5 - -1 = -5 બરાબર કારણ કે 5 શું થાય અહીંયા ગુણાકારમાં જશે બરાબર છે ભાગાકારમાં હતા એટલા માટે ઓકે તો એક્ઝામ્પલ નંબર સી જોઈએ આપણે હવે ડી જોઈએ ડીમાં પણ સેમ છે q/4 = 5 - 7 q/4 = -2 q = -2 cross 4 q = -8 ઓકે અહીંયા તમે લખી શકો કે જમણી તરફ લઈ જતા બરાબર જમણી તરફ આપણે બે સંખ્યાઓ લીધી છે એક તો 7 ને લીધી છે અને બીજી સંખ્યા લીધી હતી આપણે 4 ઓકે તો બે સંખ્યાઓ જમણી તરફ આપણે લાયા છે અહીંયા એટલા માટે આપણે અહીંયા જવાબ સુધી પહોંચ્યા છે ઈ છે એની વાત કરું હવે તમને અહીંયા તો ઈમાં શું છે કે આપણે એક સાથે બે ક્રિયા અહીંયા નહીં થાય સૌથી પહેલાં એવું કરી દઈએ 5x/2 = -10 લખો 2 ને જમણી તરફ લીધા ઓકે 5x = -10 × 2 થશે અહીંયા 5x = -20 હવે લખો 5 ને જમણી તરફ લઈ જતા બરાબર તો x = -20/5 5x = -4 ઓકે તો આપણો જે આપણો ઈનો જે એન્સર હતો એ -4 આપણને અહીંયા મળી ગયો છે અહીંયાનો જે એક્ઝામ્પલ છે એમાં બી આપણે સેમ સિચ્યુએશન કરીશું 5x/2 = 25/4 ઓકે 5x = 25×2/4 ઓકે 2×2 4 લઈશું માટે 5x = 25/2 થશે અહીંયા આપણે હવે x = 25/2×5 5/25 થશે એટલે x = 5/2 ઓકે એની સાથે આપણે એક્ઝામ્પલ નંબર 1ના જેટલા બી એક્ઝામ્પલ હતા એ આપણે ક્લિયર કરીએ છીએ અને આના જે 4 એક્ઝામ્પલ છે એ બી તમે સેમ સિચ્યુએશનથી આગળ પડશો ઓકે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ આપણે
एग्जांपल नंबर बी ની અંદર આપણે દરેક એક્ઝામ્પલ માં એક એક સ્ટેપ માં કઈ કઈ આપણે શીખતા હોઈએ છે અહીંયા શીખવામાં એવું છે કે સૌથી પહેલા આપણે કૌંસ છોડવો પડશે ઓકે દરેક માં જો 1 2 3 4 5 5 એક્ઝામ્પલ માં આપણે કૌંસ આપેલા છે સૌથી પહેલા હું અહીંયા કૌંસ છોડું છું 2x + 8 = 12 ઓકે હવે તો સેમ સિચ્યુએશન છે બરાબર આમ b ને આપણે સૌથી પહેલા x સાથે ગુણાકાર કરવાનો 2 નું 4 સાથે એ જ ના અહીંયા 3 નો n સાથે 3 નો 5 સાથે વચ્ચેની જે નિશાની છે એ યથાવત રાખવાની છે આપણે અહીંયા અહીંયા લખીશું 2x = 12 - 8 લખી શકાય 8 ને જમણી તરફ લઈ જતા બરાબર માટે 2x = 12 માંથી 8 એટલે 4 x = 4 / 2 x = b ઓકે અહીંયા b લખો તમે b ને જમણી તરફ લેતા બરાબર તો આમ તમે જુઓ કે કોઈ છે નહીં અહીંયા એક સ્ટેપ માત્ર એવું છે કે કૌંસ છોડવાની વાત આપણને શીખવામાં અહીંયા આવેલી છે અહીંયા બી તમે જોશો સૌથી પહેલા કૌંસ છોડીશું 3 ને n સાથે ગુણાકાર એટલે 3n - 5 તરી 15 21 3n = 21 15 કારણ કે 15 ને આપણે જમણી તરફ લઈ ગયા છે અહીંયા લખી શકાય 15 ને જમણી તરફ લઈ જતા બરાબર 3n = 5 ને 1 6 2 ને 1 3 ઓકે n = 36 / 3 આવશે ઓકે 3 * 3 3 2 6 થશે અહીંયા આગળ એટલે તમે આપણે અહીંયા આગળ કહી શકીએ કે જે આન્સર છે આપણને 12 દૂ છે 12 તરી 36 n = 12 મળશે બરાબર અહીંયા જે એક્ઝામ્પલ છે એમાં પણ કૌંસ છોડવાનો છે 3n - 5 તરી 15 = માઇનસ 21 અહીંયા સેમ એક્ઝામ્પલ છે અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે ઓકે તો જોઈએ શું જવાબમાં ડિપેન્ડ પડે છે 3n = માઇનસ 21 / 15 લખો 15 ને જમણી તરફ લેતા બરાબર માટે 3n = માઇનસ 6 બરાબર કારણ કે આમાં શું છે કે જે 21 છે એ મોટા છે અને એની સાથે માઇનસ ની નિશાની છે એટલે અહીંયા 6 રહેશે n = માઇનસ 6 / 3 3 દૂ 6 થશે n = માઇનસ 2 મળશે આપણે બરાબર ચલો અહીંયા બી કૌંસ છોડીશું માઇનસ 4 દૂ 8 થશે અહીંયા અને માઇનસ 4x = 8 ઓકે સૌથી પહેલા હવે શું કરીશું અહીંયા કારણ કે બહાર માઇનસ હતા એટલે બંને સ્ટેપ માઇનસ થયા છે અહીંયા તો 8 ને પેલી તરફ લઈ જઈએ પહેલા માઇનસ 4x = 8 / 8 લખી શકાય માઇનસ 8 ને જમણી તરફ લેતા બરાબર તો માઇનસ 4x = 8 ને આ થશે 16 x = 16 / અહીંયા માઇનસ 1 રાખું છું બરાબર 4 તો માઇનસ x = 4 x = માઇનસ 4 બરાબર બંને તરફ માઇનસ 1 વડે ગુણતાય આપણે પહેલા ભણેલા છે એ નિયમના આધારે આપણે અહીંયા માઇનસ 4 લખ્યા છે ફરી એકવાર કૌંસ છોડો પડશે 4 દૂ 8 માઇનસ 4x = 8 ઓકે અહીંયા બીજો અહીં માઇનસ છે અહીંયા પ્લસ છે એટલો ફરક છે ખાલી બસ માઇનસ 4x = 8 - 8 અહીં લખો 8 ને જમણી તરફ લેતા બરાબર માઇનસ 4x બરાબર 0 માટે x બરાબર 0 / તમે માઇનસ 4 લખો બરાબર તો શું આવશે અહીંયા કારણ કે માઇનસ x હમણાં ફિલહાલ નહીં રાખશું તો માઇનસ x બરાબર 0 અમે x બરાબર પણ અહીંયા 0 કહીશું બરાબર આની સાથે આપણે જે એક્ઝામ્પલ નંબર 2 છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે હવે જઈશું આપણે એક્ઝામ્પલ નંબર 3 ઉપર એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરું તમને તો નીચેના સમીકરણનો ઉકેલો અહીંયા બી આપણને શું છે કે હવે એક જ સામાન્ય બાબત છે પહેલાં તમે એક કૌંસ છોડી દઉં પછી તમને સમજણ આપું 5p - 5 દૂ 10 ઓકે મેં કૌંસ છોડ્યું છે હવે તમે આખું સ્ટેપ આ તરફ લઈ લો બદલી શકાય છે કારણ કે વચ્ચે ઇક્વલ ટુ છે ને એટલા માટે 5p માઇનસ 10 = 4 બરાબર આપણે આવું લખી શકીએ છીએ કારણ કે વચ્ચે ઇક્વલ ટુ છે એટલે કોઈ સિચ્યુએશન બદલાવાની નથી માત્ર અહીંયા આ બદલવાનું છે બસ બાકી કોઈ અહીંયા પ્રોસેસ બદલાવાની છે નહીં 5p = 4 - 4 + 10 એ લખો 10 ને જમણી તરફ લેતા બરાબર માટે 5p = 14 p = 14 / 5 ઓકે અહીંયા એક્ઝામ્પલ આપણો ક્લિયર થશે બરાબર અહીંયા આપણે 5 ને જમણી તરફ લાવ્યા છે અહીંયા બી સેમ સિચ્યુએશન છે પહેલાં કૌંસ છોડીશું 5p - 10 લખી શકાય 5p - 10 = - 4 5p = - 4 + 10 માટે 5p = 6
p is equal to 6 upon 5 બરાબર તો આપણે અહીંયા ક્લિયર જવાબ છે 6 upon 5 અહીંયા આપણે શું કર્યું છે કે આખા આખા સ્ટેપ બદલે પહેલા પછી 5 ને જમણી તરફ લાયા છે અને પછી જે અહીંયા 5 હતા એને બી આપણે જમણી તરફ લઈ ગયા છે બસ આ સેમ પ્રોસેસ છે સદી ઇતના એનો આગળનો એક્ઝામ્પલ છે એમાં પણ એ સેમ પ્રોસેસ છે સુર સોરી અહીંયા સ્ટેપ આખું પહેલા સ્ટેપ કોણ છોડવું પડશે 3t प्लस 3 दू 6 ओके तो 4 प्लस 3t प्लस 6 इज इक्वल टू 16 6 અને 4 તો અહીંયા સાથે છે એટલે બંને સરવાળો આપણે કરી શકીએ 3t प्लस 10 इज इक्वल टू 16 3t इज इक्वल टू 4 माइनस 10 એ લખો 10 ને જમણી તરફ લઈ જતા બરાબર 3t इज इक्वल टू 10 અહીંયા આવશે 6 t इज इक्वल टू 6 / 3 તો t इज इक्वल टू બી મળી ગયા આપણે ઓકે તો આ બી એક્ઝામ્પલ આપણા માટે અહીંયા ક્લિયર છે હવે છે એક્ઝામ્પલ ડી તો એમાં હું આખું સ્ટેપ બદલું છું એક સાથે અને કૌંસ પણ બદલું છું બરાબર 4 વત્તા 5p માઇનસ 5 બરાબર મેં કૌંસ પણ છોડી દીધું છે અહીંયા એક સાથે સાથે સોરી મારે કૌંસ બદલવાની જરૂર નથી મેં સ્ટેપ પાછું પાછી તરફ લઈ ગયો ફરી વાર લખી નાખું છું 4 પ્લસ 5p માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 34 5 અને 4 5 મોટા છે એટલે માઇનસ 1 વધશે એટલે 5p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 35 5p ઇઝ ઇક્વલ ટુ 34 પ્લસ 1 5p ઇઝ ઇક્વલ ટુ 35 p ઇઝ ઇક્વલ ટુ 35 પણ 5 અહીં લખો 5 ને જમણી તરફ લઈ જતા બરાબર તો p ઇઝ ઇક્વલ ટુ 5 હતા 35 એટલે અહીંયા 7 મળશે આપણને બરાબર તો એ બી ક્લિયર છે હવે જે છેલ્લો એક્ઝામ્પલ છે એને જોઈશું આપણે અહીંયા આપણે સ્ટેપ બદલવું પડશે 16 વત્તા 4m માઇનસ 6 જવાબ 24 બરાબર 0 હવે સૌથી પહેલા હું 24 ને પહેલ તરફ લઈ જાઉં ઓકે તો 24 પ્લસ થઈ ગયા એટલે કો માઇનસ 24 ને જમણી તરફ લીધા ઓકે તો 4m ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ 16 માટે 4m ઇઝ ઇક્વલ 24 માંથી જે 16 જશે બરાબર તો આપણી પાસે અહીંયા જે સંખ્યા વધશે એ સંખ્યા છે આપણી પાસે 8 ઓકે તો m ઇઝ ઇક્વલ ટુ 8 / 4 m બરાબર 2 બરાબર તો આની સાથે આપણો એક્ઝામ્પલ નંબર 3 પણ અહીંયા ક્લિયર થાય છે ઓકે તો એક્ઝામ્પલ નંબર 4 જે છે એમાં થોડું એક સામાન્ય બાબત આપણા માટે એક નવી આપી દીધી છે જેમ કે અહીંયા આપણને જવાબ આપી દીધો છે એના આધારે આપણે સમીકરણ બનાવવાનું છે મેં કે x ઇઝ ઇક્વલ ટુ 2 હવે હું બંને તરફ માની લો કે અહીંયા હું બંને તરફ શું ઉમેરું છું 3 ઉમેરું છું એટલે 3 વડે ગુણાકાર કરું છું ઓકે 3x ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3 અહીંયા આપણે લખી શકીએ બંને બાજુ 3 વડે ગુણતા બરાબર તો 3x ઇઝ ઇક્વલ ટુ 6 બરાબર હવે આપણે એવું કહી શકીએ બંને બાજુ 1 ઉમેરતા ઓકે તો 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 1 એટલે 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 7 તો આ એક સમીકરણ અહીંયા તૈયાર છે બરાબર એ જ અહીંયા બીજું એક સમીકરણ કોઈ બી બનાવો તમે x ઇક્વલ ટુ 2 તો છે આપણી પાસે ઓકે તો એ કરો બંને બાજુ તમે બંને બાજુ 4 વડે ભાગતા બરાબર તો x / 4 ઇઝ ઇક્વલ ટુ 2 / 4 લખું છું સૌથી પહેલા બરાબર હમણાં કોઈ પ્રોસેસ કરતો નથી પ્રોસેસ આપણે પછી કરીશું બરાબર પછી આપણે કહી શકીએ બંને તરફ 7 ઉમેરતા બરાબર તો x / 4 + 7 ઇઝ ઇક્વલ 2 / 4 + 7 બરાબર બાકી પ્રોસેસ પછી આગળ જેમ લસાઅ થશે એમ થતી જશે તો આ બી એક સમીકરણ છે તમે એનો બી ઉપયોગ કરી શકો છો બરાબર એ હવે અહીંયા સેમ એક ત્રીજું તમે જાતે બનાવજો અહીંયા લખ્યું છે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 બરાબર તો અહીંયા બી કરવું છે કે અહીંથી શરૂઆત કરીને સમીકરણ તો બંને તરફ કંઈક ઉમેરવાનું કાં તો માઇનસ કરો ઓકે એમ કરતાં 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 આપણે સમીકરણ સુધી પહોંચવાની વાત કરવામાં આવી છે તો આપણે અહીં માની લો કે બંને તરફ આપણે 8 વડે ગુણીએ છીએ ઓકે તો એક્સ ગુણ્યા 8 ઇક્વલ ટુ માઇનસ 2 ગુણ્યા 8 બરાબર લખી દીધું બંને બાજુ 8 વડે ગુણતા બરાબર તો અહીંયા થઈ ગયા 8x 8 દુ 16 બરાબર તો એક્સ ઇક્વલ ટુ માઇનસ 16 8 હવે એ સ્ટેપને આપણે આ તરફ લઈ ગયા એવું બી કરી શકાય સ્ટેપને આ તરફ લીધા બાદ પણ તમે એને પ્રોસેસ કરી શકો છો બરાબર તો તમે જો 8 દુ 16 માઇનસ 2 સેમ જવાબ આવે છે બરાબર હવે એવું લખીએ
કે બંને તરફ 7 કે ગમે તે સંખ્યા આપણે 7 ઉમેરતા બરાબર તો x + c1 = -16/8 + c1 ઓકે આ એવું બતાવે છે તમે બંને તરફ કોઈ ભી સંખ્યા ઉમેરશો કે બાદ કરશો ઓકે એની જવાબની અંદર કોઈ ફરક પડશે નહીં બરાબર અહીંયા લખ્યું છે કે ભઈ x = -2 આપણે બંને તરફથી 3 બાદ કરીએ છીએ બરાબર તો x - 3 = -3 બરાબર 3 - 3 ઉમેરતા એવું પણ કહેવાય તો બંને તરફ 3 બાદ કરતા બરાબર હવે અહીંયા આપણે ફરી કરીશું કે બંને બાજુ 4 વડે ગુણતા એવું કરો ચલો બંને બાજુ 4 વડે ગુણતા ચલો બરાબર તો 4 કૌંસમાં x - 3 = અહીંયા 3 ને 2 તો -5 આવવાનું છે ગુણ્યા 4 એટલે 4 કૌંસમાં x - 3 = 5 20 તો -20 બરાબર તો આવું પણ એક સમીકરણ બેસિકલી મેં બબ્બે બનાવ્યા છે તમે એક એક બંનેનું બનાવજો તમે કોઈ ભી બનાવી શકો આમાં બરાબર આનામાં કોઈ પ્રકારનું બંધન છે નહીં તમે કોઈ ભી સંખ્યા ઉમેરી શકો માઇનસ કરી શકો બસ બંને બાજુ સેમ જવાનું છે કોઈ ભી સંખ્યા ઉમેરાવો કોઈ ભી સંખ્યાને બાદ કરો કોઈ ભી સંખ્યા વડે ભાગાકાર કરો કોઈ ભી સંખ્યા વડે ગુણાકાર કરો પણ બંને તરફ કરવાનું છે અહીંયા x બરાબર 2 માટે પણ x બરાબર -2 માટે પણ ઓકે તો આની સાથે આપણું જે આ સ્વાધ્યાય હતું 3.4 અહીંયા પૂર્ણ થાય છે આપણે હવે નેક્સ્ટ વિડીયો અંદર સ્વાધ્યાય 3.5 ઉપર જઈશું બરાબર ઓકે જય મહારાજ